गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप जोईशू चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम। गया लेक्चर अंदर आप चैप्टर 1 कम्प्लीट कर अपनी आसपासना द्रव्यों, हवे आम जोईशू सजीवनो पायानो एकम। तो सजीवनो पायानो एकम कोष, कोष विषय तमे धोरण 8 में भणीने आव्या छो। एमा तमे शुं शीख्या हता कि कोष केन्द्र, कोष अने कोष दीवार आ कोने कहेवाय ए विषयनी समझ तमे जब मेरी छे। हवे आ चैप्टर नी अंदर थोड़ी डीप में माहिती आपे लेवाई छे, एमां के थोड़ी वधारे एम कोष विषे तमे भणेला छो। हवे पहला तो जोईए अहींया शुं कह्युं छे के सजीवनो पायानो एकम। तो पहला के सजीव एटले शुं, सजीव कोने कहेशो तमे? तो सजीव, सपोज कोई प्राणी लई लो, ससलू होय, ए दौड़तू होय त्यारे तमे एने जोईने कही शको, शुं कहेशो के ए सजीव छे। ए ज रीते कोई गाय चढ़ती होय, मीन्स के घासचारो कहीं चढ़ती होय तो एने जोईने तमे शुं कहेशो? ए सजीव छे। ए ज रीते माणस, तो माणस जयरे बूमो पाड़तो होय त्यारे तमे शुं कहेशो? के ए सजीव छे। ए ज रीते जुओ, कदाच એ સૂતેલા હોય, સૂઈ ગયેલા હોય તો તમે કઈ નક્કી કરશો કે એ સજીવ છે? તો એ રીતે પણ તમે નક્કી કરશો કે શ્વસન દ્વારા, શ્વસનની ક્રિયા જો ચાલુ હોય તો તમે એ જોઈને કહી શકો છો કે એ શું છે? સજીવ છે। તો આ જ રીતે હવે જોઈએ કે આપણે આટલી રીતે નક્કી કર્યું કે સજીવ આને કહેવાય, પણ એ તમે જે વિશ્વાસો વિચારે કે કોઈક હલનચલન કરતું હોય અથવા તો શ્વસનની ક્રિયા ચાલુ હોય તો એ જોઈને આપણે કહી શકીએ છીએ કે એ શું છે? સજીવ છે। પણ હવે ઝાડ લઈ લો, કોઈ પણ વનસ્પતિ લઈ લો, તો એ તો હલનચલન કરતી નથી, એ શ્વસન ક્રિયા કરે છે પણ તમે જોઈ શકતા નથી, તો આપણે એને કઈ રીતે કહી શકીશું કે સજીવ છે? એ છે તો સજીવ જ। તો આપણે સજીવની જે વ્યાખ્યા આપીએ ત્યારે એવું કહીશું કે પોષણ સાથે, એટલે કે પોષણ મેળવતા જેનો વૃદ્ધિ અને વિકાસ વિકાસ શક્ય છે એને આપણે શું કહીશું? સજીવ। પોષણ લઈ લીધું તમે અને એ પોષણથી જેનો વૃદ્ધિ, આ સજીવ વનસ્પતિ કોઈ પણ લો તો એનો વૃદ્ધિનો વિકાસ થાય છે, પણ કેવો? એકદમ ધીમો થાય છે। તો એ જ રીતે આપણે જ્યારે વૃદ્ધિ અને વિકાસ જેનો શક્ય છે એને આપણે શું કહીશું? સજીવ। તો હવે એક પ્રશ્ન થાય કે સજીવ તો સજીવ બન્યો છે શેનો? તો આપણું ચેપ્ટર જે છે કે સજીવનો પાયાનો એકમ, સજીવ શેનો બનેલો છે? કોષોનો। તો શરીર, આપણું શરીર છે અથવા તો કોઈપણ પ્રાણીનું શરીર છે એ શેનું બનેલું હોય છે? જુદા જુદા અંગો, જુદા જુદા અંગો ભેગા મળીને શું બનાવશે? એક શરીરની રચના કરશે। હવે અંગો, તો અંગો શેના બનેલા છે? તો જુદી જુદી પેશીઓ, પેશીઓ વિશે પણ તમે ભણેલા છો, તો જુદી જુદી પેશીઓ મળીને શું બનાવશે? અંગો। અને આ પેશીઓ ભેગી મળી અને શું બનાવશે? અહીંયા કોષોની નિર્માણ કરશે, એટલે કે કોષ બનાવશે। તો શરીર, આપણા બધા જ અંગો, અંગો ભેગા થઈને શરીરની રચના કરશે, એ જ રીતે અંગો, તો પેશીઓ, જુદી જુદી પેશીઓથી આપણે અંગોનું નિર્માણ થશે, અને પેશી, તો જુદી જુદી પેશીઓ ભેગી મળીને શેને નિર્માણ કરશે? કોષોનું નિર્માણ કરશે। તો શરીરનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ જેને આપણે શું કહીશું? કોષ। ક્લિયર? તો શરીરનો સજીવ, કોઈ પણ સજીવ હોય એ સજીવનો પાયાનો એકમ જેને આપણે શું કહીશું? કોષ। તો કોષ પહેલાં સમજીએ કે સજીવનો પાયાનો એકમ કોષ, કોષ જોવા માટે કે સજીવ શેના બનેલા છે એ પહેલાં આપણે જોઈએ કે કોષ, કોષ આવ્યો ક્યાંથી, એની શોધ કોને કરી? તો કોષ એ એક લેટિન ભાષાનો શબ્દ સેલ્યુલા, સેલ્યુલા, આ સેલ્યુલા ઉપરથી આપણે કોષની, સેલ્યુલા ઉપરથી એનું નામ પડ્યું સેલ, અને જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કોષ। તો સેલ્યુલા ઉપરથી, લેટિન ભાષાનો શબ્દ છે સેલ્યુલા, એના ઉપરથી સેલ આવ્યું, અને સેલ એટલે આપણે ગુજરાતીમાં એને શું કહીએ છીએ? કોષ। તો ઈસવીસન 1665ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા કે જેમણે શું કહ્યું? પોતાનું સ્વનિર્મિત, પોતાનું બનાવેલું એક સાદું સૂક્ષ્મદર્શક યંત્ર લીધું, અને એમને વિચાર આવ્યો કે વનસ્પતિ, એટલે કે બુચ નામની એક વનસ્પતિ લીધી, એને એનો આડછેદ, આડછેદ દેટ મીન્સ શું? કે એ કોઈપણ વનસ્પતિ, તમે કોઈપણ બુચ લીધો તો એનો આડો છેદ, જેને આપણે શું કહીએ છીએ? આડછેદ। તો એ આડછેદ લીધો અને પોતાનું બનાવ્યું જે સૂક્ષ્મદર્શક યંત્ર હતું એની અંદર એમને જોયું એની રચના। એટલે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કેવું? કે કોઈપણ સૂક્ષ્મ વસ્તુ હોય એને શું કરે છે? એ ઝૂમ કરીને બતાવશે, એટલે કે એક વસ્તુ કેવી બતાવશે? મોટી બતાવશે।
તો એ વસ્તુ વિશે તેમણે જોયું, તેમને નાની મધપુર એટલે કે નાના નાના ખાના જેવી રચના જોવા મળી, જે અહીંયા સેલ્યુલા કહ્યું. આ સેલ્યુલાનો અર્થ જ એવો થશે, સેલ્યુલર લેટિન ભાષાનો શબ્દ છે, એનો ગુજરાતી મિનિંગ એવો થશે નાના નાના ઓરડા. એટલે એમને જ્યારે જોયું એ બુચમાં, બુચ નામની બુચ કોઈ પદાર્થ નથી, એ એક વનસ્પતિ છે, કે વનસ્પતિનો એક ટુકડો, અને એનો એમને આળછેદ લીધો. એટલે એના પરથી એમને જોયું કે એક મધપુરા જેવી એટલે કે નાના નાના ખાના જેવી રચના જોવા મળી, તો એને એમને નામ આપ્યું કોષ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેલ. તો કોષ ક્યાંથી આવ્યો? તો કોષ એક લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા ઉપરથી કોષની રચના થઈ. અને કોષની શોધ કોને કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665ની અંદર કોષની રચના કરી. અને આ જોઈએ આપણે જ્યારે એમને નિહાળી ત્યારે એકદમ બિનજરૂરી ઘટના જેવી લાગી, એકદમ નાની ઘટના, પણ જે જીવવિજ્ઞાનની અંદર બહુ મોટી સફળતા સાથે બહાર આવી, કે કોષ કે બધા સજીવોમાં કોષ, એમને ખબર પડી કે દરેક સજીવની અંદર જુદા જુદા કોષોનું નિર્માણ થયેલું છે, દરેક સજીવ જુદા જુદા કોષો ધરાવે છે. તો એ જ રીતે આપણે અહીંયા કોષ સજીવ શેનો બનેલો છે, તેના માટે એક પ્રવૃત્તિ ડુંગળીના કોષોનું નિર્માણ, એ જ રીતે બધા કોષો જોઈ શકીએ છીએ આપણે. ડુંગળીના કોષનો પ્રયોગ જે તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો, અહીંયા 9મામાં ફરીવાર એ જ પ્રયોગ તમારે અહીંયા ભણવાનો છે. તો આપણે ડીપમાં એ જોઈએ ડુંગળીના પ્રયોગો, કે ડુંગળીનો પ્રયોગ, ડુંગળીના કોષ તમે કઈ રીતે જોઈ શકો છો. ઓકે, જોઈએ ડુંગળીના કોષ. ડુંગળીના કોષનો હેતુ, પહેલાં તો આપણે કોઈપણ પ્રયોગની શરૂઆત કરતા હોય એટલે શું થશે, પહેલાં તો હેતુ આવશે, એ પછી એમાં વાપરવામાં આવતા સાધનો, અને જે પદાર્થો યુઝ કરીએ છીએ, પદાર્થો દેટ મીન્સ કે કોઈ રસાયણ તમે ઉપયોગ કરતા હોય, એ જે કોષ મળે તમને એની આકૃતિ, પછી તમે એ પદ્ધતિ એટલે કે એ કોષ, એ પદ્ધતિ તમે એ કઈ રીતે કર્યું એ રીતે અહીંયા લખવાની હશે, એટલે કે પદ્ધતિ. અને એ જોયા પછી તમે શું અવલોકન કર્યું, શું જોયું, શું અંદર શું નિહાળ્યું, તમે એ અવલોકનની અંદર આવશે. અને એ જોયા પછી તમે શું નિર્ણય લેશો એ લાસ્ટમાં નિર્ણયની અંદર આવશે. તો પહેલાં તો હેતુ, હેતુ તો ઉપર લખેલું છે કે ડુંગળીના કોષની રચના આપણે જોઈએ છીએ, તો એ જ હેતુ થશે. તો ડુંગળીના કોષો, કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ, ડુંગળીના કોષોનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ એનું અવલોકન કરવાનું છે આપણે. ક્લિયર? હેતુ એ જ આવશે જે પ્રવૃત્તિ તમે કરો છો એ. તો ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરવાનું છે આપણે. હવે અમારે સાધનો, તો પહેલાં તો શેની મદદથી આપણે કરવાના છે? સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા. તો પહેલું જ સાધન આવશે સૂક્ષ્મદર્શક યંત્ર. ક્લિયર? હવે જુઓ, જ્યારે ડુંગળીનું કોઈ પણ પળ તમે લેશો, ડુંગળી જ્યારે કટ કરશો તો એ બહારના વાતાવરણમાં જ્યારે ખુલ્લી પડી રહેશે એટલે શું થઈ જશે, એ સુકાઈ જશે. તો એના માટે આપણે એક વાટકી, કાચની વાટકી, જેને આપણે કહીએ છીએ વિજ્ઞાની ભાષાની અંદર વોચ ગ્લાસ, એ લઈશું, જેની અંદર પાણી ભરવાનું થશે, એટલે જેવી તમે કટ કરો એવી તરત એ શું કરવાનું, પાણીની અંદર નાખી દેવાની, જેનાથી એ સુકાઈ ના જાય. તો એને આપણે શું કહીએ છીએ, વોચ ગ્લાસ. તો એ સાધનની અંદર જ આવશે વોચ ગ્લાસ. પછી ડુંગળીનું પળ કટ કરવા માટે આપણે હાથની મદદથી નથી એ કટ કરવાનું, એના માટે ચીપિયાની યુઝ કર્યું છે, આપણે ચીપીઓ લઈશું. તો એ પણ સાધનની અંદર આવશે ચીપીઓ. હવે એ જ રીતે કાચની પાતળી પટ્ટી, જેને આપણે શું કહીએ છીએ સ્લાઇડ, કે જેના ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર જ્યારે લઈશું એટલે જે કવર લીધું આપણે ડુંગળીનું એક પટ એનું, એ મૂકવા માટે આપણે જે નીચે મૂકીશું એને શું કહીશું, કાચની પાતળી પટ્ટી, જેને આપણે શું કહીએ છીએ સ્લાઇડ. તો સાધનની અંદર બીજી એક વસ્તુ સ્લાઇડ પણ આવશે. અને એ ડુંગળીનું પળ છે એને ક્લીન કરવા માટે, ઉપર બતાવવા માટે આપણે શું યુઝ કરીશું, એક કવર સ્લીપ એટલે કવર, એક પત્તું જેવું હશે કાચનું, એક એકદમ પતલું પળ કે જેના ઉપર આપણે મૂકી દઈશું એને કહીશું કવર સ્લીપ. તો આટલી વસ્તુ આપણે આ પ્રયોગની અંદર, આ સાધનો આપણે એમાં યુઝ કરવાના છીએ. હવે પદાર્થો, કે એમાં કયા કયા પદાર્થો, તો પહેલાં તો આપણે કે શેનું કોષ કયા, શેનું અવલોકન કરવાનું છે આપણે, ડુંગળીના કોષોનું. તો એના માટે ડુંગળીની જરૂર પડવાની જ છે. તો પહેલાં પદાર્થોમાં અમે લઈ લઈશું ડુંગળી, ડુંગળીનો ટુકડો અથવા તો ડુંગળીનું પળ અથવા તો એનું એક પળ ઉપરનું એક લઈ લઈએ. પછી
હમણાં જ કહ્યું કે વોચ ગ્લાસની જરૂર કેમ કરશે એક કાચની વાટકી કેમ, કારણ કે જ્યારે આપણે એક પડ લઈ લઈશું એ બહારના વાતાવરણમાં ખુલ્લું રહેશે તો શું થઈ જવાનું, સુકાઈ જવાનું. તો એના માટે આપણે પાણીમાં એને ડૂબવું પડશે. તો પાણીમાં ડૂબાવવા માટે આપણે પદાર્થમાં પાણી પણ યુઝ કરીશું અને આયોડીન કેમ, એક અભિરંજન છે આયોડીન. કોઈ પણ આ અભિરંજન લઈ શકો, અહીંયા કૌંસમાં લખું છું અભિરંજન. સમજાવો તમને કે આયોડીનની જરૂરિયાત કેમ પડશે. તમે કોઈ પણ મકાન જોયું હોય જ્યારે બનીને તૈયાર થયું હોય, તો એવું મકાન જોશો તો જ્યારે મકાનને કલર વગરનું જોશો એ વસ્તુ આખી અલગ છે, જ્યારે એનું આખો કલર કામ થઈ જાય ત્યારે તમને જોવાની વધારે મજા આવશે કલર થઈ ગયેલું કોઈ પણ મકાન હોય તો. તો આમાં પણ એવું જ છે કે જ્યારે તમે ડુંગળી નાખો છો જે એકદમ સૂક્ષ્મ છે કે જેને તમારે જોવા છે એકદમ ટ્રાન્સપરન્ટ છે, જેને આપણે નરી આંખે જોઈને જ નથી શકતા, સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવાના છે, તો એકદમ ક્લીન દેખાય એ માટે આયોડીનનો યુઝ કરીએ. આયોડીન એક જાંબલી રંગનો કલર પકડશે કે જેનાથી એકદમ ક્લીન આપણે એ કોષો જોઈ શકીએ. ક્લિયર? આકૃતિ પછી જોઈશું, એ પહેલાં આપણે એની પદ્ધતિ સમજી લઈએ કે પદ્ધતિ કે આપણે એની અંદર કઈ રીતે એના કોષો જોવાના છે. તો સૌ પ્રથમ તમે શું લઈશું, ડુંગળી. ડુંગળીનો ચીપિયાની મદદથી એક પટ એની અંદરથી નીકાળી દઈશું, એક પડ એનું. એ નીકાળ્યા પછી એક આપણે સૂક્ષ્મદર્શક યંત્ર લઈશું. જેવું તમે પડ નીકાળો છો એવું સીધું આપણે એમાં વોચ ગ્લાસમાં જે પાણી ભરીને મૂક્યું છે એમાં સીધું એને નાખી દેવાનું. કેમ? કારણ કે બહાર રહેશે તો સુકાઈ જવાનું અને આપણે ક્લીન એકદમ એના કોષો જોવાના છે, માટે પહેલાં એને પાણીમાં ડૂબાવી દઈશું. એ પછી સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે એક સ્લાઇડ મૂકી દેવાની, આ રીતની એક સ્લાઇડ, કાચની પાતળી પટ્ટી જે કહીએ છીએ એ પટ્ટી મૂકી દેવાની છે. અને એના ઉપર આપણે શું મૂકીશું, ડુંગળીનું જે પડ લીધું છે એકદમ ક્લીન કરેલી, એકદમ ચોખ્ખી, પાણીથી ધોઈ વોશ કરેલી અહીંયા એ પટ્ટી લઈ લઈશું અને એના ઉપર ડુંગળીનું પાતળું પડ મૂકી દેવાનું છે. ક્લિયર? હવે એના ઉપર એક નાનું પાણીનું ટીમ્પું નાખી અને એના ઉપર શું કરી દેવાનું છે, કવર સ્લિપ મૂકી દેવાની. કવર સ્લિપ ઉપર તમે મૂકી દેશો, પહેલાં તો નીચે સ્લાઇડ મૂકી દીધી, એના ઉપર ડુંગળીનું પડ આવશે અને એક નોર્મલ પાણીનું ટીમ્પું નાખી અને ઉપર કવર સ્લિપ મૂકી દેશો. કેમ? કારણ કે એના એકદમ વ્યવસ્થિત રીતે આપણને એના કોષો જોઈ શકીએ. પછી એના ઉપર શું કરશું, એક આયોડીનનું એક ટપકું નાખીશું, એને 5 મિનિટ પડી રહેવા દઈશું. કેમ? કારણ કે એ કેમિકલ જ છે, આયોડીન એક કેમિકલ છે, એટલે ધીમે એની પ્રક્રિયા થતાં 5-1 મિનિટ તો લાગવાની. તો 5 મિનિટ પડી રહેવા દઈશું, પછી એ શું કરશે, એ પડ છે ઉપરનો આપણે જે પડ લીધો છે એ કેવું લાગશે, એકદમ જાંબલી રંગનો કલર એનો બદલાઈ જશે. અને પછી જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને જોઈશું તો એની આ રીતની રચના આપણને જોવા મળશે, એના જે કોષો છે એ આ રીતના જોવા મળશે, જે આકૃતિની અંદર દર્શાવેલા છે આપણે. ક્લિયર? તો વચ્ચે જે સેન્ટર છે એને આપણે શું કહીશું, કોષ કેન્દ્ર, અને જે બોર્ડર છે એના કોષ, અને બહારની જે એની દિવાલ છે એને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. તો ક્લિયર થઈ જાય પદ્ધતિ તમારે જાતે લખવાની થશે, બુકમાં પણ સારી રીતે સમજાયેલી છે, એકવાર સમજી અને પદ્ધતિ તમારે લખવાની થશે. હવે અવલોકન કે આપણે એમાં શું જોયું. ક્લિયર? તમે જે ડુંગળીના કોષો જોયા એની અંદર એનું અવલોકન શું મળ્યું? તો સ્લાઇડની અંદર તમને શું જોવા મળ્યું, નાના મોટા ખાના જેવી રચના જોવા મળી. ક્લિયર? જેને આપણે કહીશું કોષ રચના. આકૃતિ પ્રમાણે સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના પડ પર નાના મોટા ખાના જેવી કોષ રચના, આપણે શું કહીશું, કોષ રચના જોવા મળે છે. અવલોકનની અંદર એ વસ્તુ લખવાની છે કે જે તમે જોઈ છે. ક્લિયર? આકૃતિ પ્રમાણે સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના પડ પર નાના મોટા ખાના જેવી રચના જોવા મળે છે. આ નાના મોટા પડ ભેગા મળીને આ બધા જ ખાના, એટલે કે કોષ રચના, ખાના દરમિયાન જે નાના નાના પડ મળે ને અહીંયા તમને જોવા, આ બધા જ ભેગા મળીને ડુંગળીનું શલ્કી આવરણ
બનાવે છે. શું કરશે? આ બધી જ જે રચના તમે જોઈ એ બધી એક પછી એક ભેગા મળી અને શું થશે? એનું સલકી આવરણ. સલકી આવરણનો મિનિંગ શું થશે? કે ડુંગળી જ્યારે તમે કટ કરો ત્યારે એમાં એક પછી એક નાના નાના પડ તમને જોવા મળે છે, તો એ શું કહેવાય છે? એનું સલકી આવરણ. તો આ બધા જ ખાના ભેગા મળીને શું બનાવશે? ડુંગળીનું સલકી આવરણ. તો એમાં નિર્ણય પર આવીશું આપણે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના કોઈ પણ એની સાઈડ લઈ લો, ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કોષો શું કરશે? આવી એક સમાન સંરચના ધરાવશે. તો આના પરથી આપણે એ વસ્તુ પણ નક્કી કરીએ કે તે ડુંગળીના આકાર કે કદ પર આધાર રાખતા નથી. ક્લિયર? અહીંયા નિર્ણય પર તમે શું કહેશો? કે ડુંગળીના કોષો એક સમાન, એટલે બધી જ કોઈ પણ ડુંગળી લઈ લે, તમે કોઈ પણ સાઈડની નાની હોય કે મોટી હોય, બધી જ ડુંગળીની અંદર એની સંરચના કે એટલે મીન્સ કે એના કોષો બધામાં સેમ આ જ દેખાવાના છે. તે ડુંગળીનો આકાર અને તેના કદ પર એ આધાર રાખતા નથી. તો દરેક સજીવની અંદર આવા અલગ અલગ કોષોનું નિર્માણ થયેલું જોવા મળે છે. ક્લિયર? જોઈએ બીજી પદ્ધતિ આગળ. જોઈએ નેક્સ્ટ, કોષોના પ્રકાર. એટલે કોષની જે સંખ્યા એને શું જોયું? કે બધા સજીવોમાં કોષો અલગ અલગ હોય છે. તો હવે જુઓ, કોષની સંખ્યાને આધારે એના શું કર્યું? એના બે પ્રકાર પાડ્યા. તો એક તો એક કોષી સજીવ, એના બે પ્રકારો કયા? તો પહેલાં તો એક પ્રકાર હતો એક કોષી, અને બીજો પ્રકાર હતો એનો બહુકોષી. બહુકોષીય. ક્લિયર? એક કોષીય અને બહુકોષીય. હવે જોઈએ કે આની વ્યાખ્યા. એક કોષી સબ્જી કોને કહેવાય ને બહુકોષીય કોને કહેવાય? તો એના જે નામ આપ્યું છે નામ ઉપરથી જ ખબર પડશે. અહીંયા શું છે? એક કોષી, એટલે કે એક જ કોષ ધરાવતું હોય એને આપણે શું કહીશું? એક કોષીય સજીવ. અને બહુકોષીય એટલે બહુ, એટલે વધુ, વધુ કોષો ધરાવતું હોય એને આપણે શું કહીશું? બહુકોષીય. તેની વ્યાખ્યા લખીએ આપણે પહેલાં. એક કોષ ધરાવતા સજીવને એક કોષીય સજીવ કહે છે. બીજું શું કહ્યું છે? બહુકોષીય સજીવ. તો બહુકોષીય બહુ એટલે વધુ, એક કરતાં વધુ કોષ ધરાવતો હોય એને શું કહીશું? એક કરતાં વધુ કોષ ધરાવતો હોય તેવા સજીવને બહુકોષીય સજીવ કહે છે. ક્લિયર? એક કોષી કોને કહેવાય? અને બહુકોષીય. એક એટલે એક કોષ ધરાવતો હોય, બહુકોષીય એટલે બહુ એટલે વધુ કોષ ધરાવતો હોય એને શું કહીશું આપણે? બહુકોષીય, જેની એક કરતાં વધારે કોષો હોય. તો આના ઉદાહરણ એક કોષીય સજીવ કયા કહેવાય? ઉદાહરણ તરીકે અમીબા. અમીબાની અંદર એક જ કોષ હોય છે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ તેમજ કેટલાક બેક્ટેરિયા, આ બધા કેવા હોય છે? એક કોષીય.
એજ રે બહુકોષીયની અંદર શું આવશે? આપણે બધા જ બધી જ વનસ્પતિ તેમજ પ્રાણીઓ આ બધા શેમાં આવશે? બહુકોષીયની અંદર. હવે સમજીએ કે એક કોષીય, એક કોષ ધરાવતું પ્રાણી અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ ને બેક્ટેરિયા. જ્યારે બહુકોષની અંદર આપણે શું લીધું? બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ. તો આની અંદર શું હોય છે કે જે બહુકોષ, જેમ કે સજીવ લઈ લઈએ આપણે પોતે, તો સાંભળીશું સેનાથી? કાન દ્વારા. એટલે કે જુદા જુદા અંગો, જેમ કે શ્વસન ક્રિયા સેનાથી થશે? નાક દ્વારા. બધી જ ક્રિયાઓ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ, અલગ અલગ અંગો અલગ અલગ ક્રિયાઓ કરતા હોય છે. એટલે કે દરેક માટે જુદા જુદા કોષો આપણા શરીરમાં હોય છે. જ્યારે એક કોષની અંદર શું હોય છે કે એક જ કોષ આપેલો હોય છે જે બધા જ કામ કરે છે, જેમ કે એને ખોરાક લેવો, પછી એનું શ્વસન કાર્ય, ઉત્સર્જન, ઉત્સર્જન દેટ મીન્સ કે શરીરનો ખરાબ મીન્સ કે જે બહાર કાઢવાનું, બહાર કાઢે એને શું કહેશે? ઉત્સર્જન. તો એ વસ્તુ અહીંયા શું થશે કે અમીબા છે એ બધી જ વસ્તુ, જેમ કે ખોરાક, શ્વસન અને ઉત્સર્જન, શરીરનો નકામો પદાર્થ બહાર ફેંકશે, એ બધી જ ક્રિયા કોઈ એક કોષ દ્વારા જ કરશે. તો એને આપણે કહીશું એક કોષી. અને બહુ કોષી અને જુદા જુદા અંગો દ્વારા, એટલે કે એની અંદર કામોની વહેંચણી થયેલી હોય, અંદર કોષો દ્વારા અલગ અલગ કામોની વહેંચણી થયેલી હોય, કે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીશું? શ્રમ વિભાજન. તો આપણા શરીરની અંદર બધા જ જે વહેંચણી થાય એમાં જુદા જુદા અંગો, જુદા જુદા કોષો જુદું જુદું કાર્ય કરશે. જ્યારે એક કોષની અંદર શું હશે? એમાં વહેંચણી તો થશે, પણ જે સોંપેલા કામ છે એ બધા જ કામ કોણ કરશે? એક એક જ કોષ, એટલે કે એનું એક જ અંગ. તો અહીંયા શ્રમ વિભાજન, શ્રમ વિભાજન સમજ પડી કે શ્રમ વિભાજન કોને કહેવાય? કે એમાં કોષોને અલગ અલગ કાર્ય આપેલા હોય, એટલે કામોની વહેંચણી થયેલી હોય. કામોની વહેંચણી થવામાં આવે ત્યારે એ જે કાર્ય કરશે એમાં આપેલા કોષો દ્વારા થશે. જો અમીબા લઈ લે તો અમીબાની અંદર એક જ કોષ છે, એટલે કે એક જ અંગ છે. તો એ એક અંગ દ્વારા એ બધા જ કામ કરશે, ખોરાકનું, શ્વસનનું, ઉત્સર્જનનું, બધી જ ક્રિયા એ એક જ કોષ દ્વારા કરશે. જ્યારે બહુકોષીય સજીવ પ્રાણી કોઈ પણ લો, એ અલગ અલગ અંગો દ્વારા, જેમ કે પગ, પગ વડે ચાલીએ છીએ, તો બધા જ કાર્યો એ અલગ અલગ અંગો દ્વારા થશે. તો અહીંયા શ્રમ વિભાજન, શ્રમ વિભાજન થશે તો ખરા, પણ બધું જ કામ કોણ કરશે? એક કોષીય. શ્રમ વિભાજન કૌંસમાં લખી દઈશું એને. શ્રમ વિભાજન એટલે શું કહીશું આપણે? સરળ ભાષામાં કામની વહેંચણી, જેને વિજ્ઞાનમાં કહેવાય છે શ્રમ વિભાજન. થાય તો છે, પણ તે કાર્યો કોઈ એક જ કોષ દ્વારા થશે. ક્લિયર? શ્રમ વિભાજન થાય તો છે, પણ તે કાર્યો કોઈ એક જ કોષ દ્વારા થશે. એ જ રીતે બહુકોષીય, બહુકોષીયની અંદર શું થવાનું? બહુકોષીયની અંદર શ્રમ વિભાજન થશે, એટલે કામની વહેંચણી થશે. શ્રમ વિભાજન એટલે કે કામની વહેંચણી. થાય તો છે, થાય છે, પરંતુ અલગ અલગ અંગો એટલે કે કોષો, અંગો દ્વારા અલગ અલગ કાર્ય થાય છે. ક્લિયર થયું? શ્રમ વિભાજન એટલે છે એક કોષની અંદર થશે, પણ એ એક જ કોષ બધું કામ કરશે. જ્યારે બહુકોષીયની અંદર શું થશે? શ્રમ વિભાજન થશે, એટલે કામની વહેંચણી થશે, પણ અલગ અલગ અંગો દ્વારા અલગ અલગ કાર્ય થશે. તો એક્ઝામની અંદર કદાચ એક કોષ અને બહુકોષીયનો તફાવત પૂછવામાં આવે બે કે ત્રણ માસની અંદર, તો આ થશે એનો તફાવત. એક તો એના વ્યાખ્યા, વ્યાખ્યા એટલે કે એના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે. એક કોષ એટલે એક કોષ ધરાવતું હોય એને આપણે શું કહીએ? એક કોષીય સજીવ. બહુકોષીય, બહુ એટલે વધુ, તો વધુ કોષો ધરાવતું હોય એને આપણે શું કહીશું? બહુકોષીય. હવે એના ઉદાહરણો તો અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, એ જ રીતે બેક્ટેરિયા, આ બધા શું થઈ જશે? એક કોષીય સજીવો.
જ્યારે બહુ કોષીયને ઉદાહરણ લઈશું તો બધી જ વનસ્પતિ પ્રાણીઓ ક્લિયર એ બધા શું થઈ જશે બહુ કોષીયની અંદર. પછી શ્રમ વિભાજનનું એક ઉદાહરણ આપશો તમે શ્રમ વિભાજન, તો શ્રમ વિભાજન એક કોષીયની અંદર થશે તો ખરા જ બધામાં થશે, બહુ કોષીયની અંદર બી થવાનું અને એક કોષીયની અંદર બી થવાનું, પણ એક કોષીયની અંદર શું થશે કે જે બધા જ કાર્યો છે કોઈક એક કોષ દ્વારા જ થશે, જ્યારે બહુ કોષીયની અંદર શું થવાનું એ બધા જ કાર્ય અલગ અલગ અંગો દ્વારા અલગ અલગ રીતે થશે. રોબર્ટ હુકે આપણે કહ્યું હતું કે અલગ અલગ કોષો અલગ અલગ કોષ ધરાવે છે, અલગ અલગ સજીવ હોય કોઈ પણ પ્રાણી એ અલગ અલગ કોષ ધરાવે છે, તો અલગ અલગ કોષ વિશે અહીંયા માહિતી આપેલી છે જે જુઓ આકૃતિ દ્વારા સમજાય છે તમને. પહેલો તો જુઓ આ કોષ છે સરળ સ્નાયુ કોષ, જે આપણા મસલ્સ આપણા સ્નાયુની અંદર જે કોષ હોય છે એ આ રીતનો કોઈ કોષ છે કોષ, ક્લિયર. જુદા જુદા કોષો આપણા શરીરની અંદર બતાવેલા છે, તો સરળ સ્નાયુ કોષ આ રીતનો હોય છે. એ જ રીતે રુધિર કોષ જુઓ, રુધિર કોષ એટલે કે જુદા જુદા કણો, જેમ કે કહીએ ત્રાક કણો, રક્ત કણો, શ્વેત કણો, આ જુદા જુદા જે કોષ કણો હોય છે રુધિરની અંદર એમનો કોષ આ રીતનો કંઈક બતાવેલો છે અંદર, ક્લિયર. એ જ રીતે અંડકોષ, શુક્રકોષ, અંડકોષ એ માદાની અંદર જોવા મળતો હોય છે, જ્યારે શુક્રકોષ એ નરની અંદર જોવા મળતો હોય છે. પછી અસ્થિકોષ એટલે કે આપણા હાડકા, હાડકાની અંદર આ રીતનો કોષ જોવા મળે છે હાડકાની અંદર, ક્લિયર. એ જ રીતે ચેતાકોષ જે મગજની અંદર આવેલો હોય છે, કે અલગ અલગ સંવેદનાઓ તમે જે અનુભવો છો, જે વિચારો છો, જે તમને સંવેદના થાય છે એ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કોનું, ચેતાકોષનું. તો એ કોષ આ રીતનો હોય છે કે સંવેદના કોઈ પણ વસ્તુ ફીલ કરશે, ક્લિયર. હવે મેદકોષ કે આપણા શરીરમાં રહેલી ચરબી, ચરબીનો કોષ આ રીતનો હોય છે, ચરબી જે હોય એનો કોષ. તો આ અલગ અલગ કોષો તમને અહીંયા જોવા મળશે, જે બુકની અંદર પણ સાહિત્ય ડ્રો કરીને તમને આપેલા છે, ક્લિયર. તો આટલે સુધી રાખીએ છીએ આજનું લેક્ચર, બાકીનું નેક્સ્ટ ટોપિકની અંદર જોઈ લઈશું.